ફરી એકવાર આસારામનું બફાટ અને આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અમારી સાથે શાસ્ત્રી કુનાલજી જોડાયા છે અને મહિલા ઉદ્યોગ સાહસિક રૂઝાન ખંભાતા જોડાયા છે. આ બંને મહાનુભાવોનું ફરી એકવાર સ્વાગત કરવા માંગીશ. કુનાલજી, સૌ પ્રથમ તમારા પાસે આવવા માંગીશ. જે પ્રકારના સત્સંગ હંમેશા થતા હોય છે આસારામ બાપુના, અને આ જ પ્રકારે જ્યારે પણ કોઈ પણ નિવેદનબાજી કરવી હોય છે તેઓ પોતાના સત્સંગની અંદર જ આ પ્રકારની વાત મૂકતા હોય છે. કોઈ પણ કથાકાર અથવા તો કોઈ પણ સત્સંગ દરમિયાન આ પ્રકારની વાતોનું શું સ્થાન હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં એક તો હું એટલું જ કહીશ કે પહેલા તો સંત કોને કહેવાય, મહંત કોને કહેવાય અને સાધુ કોને કહેવાય એ ઉપર હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું કે જે સહન કરે સંત, જગત સાથેનો તંત મૂકી અને અનંત સાથે જે નાતો જોડે એનું નામ સંત. બીજું કે સાધુની વ્યાખ્યા સંસ્કૃતમાં વ્યાકરણાચાર્યોએ કરી છે કે સાધુ પરિકાર્યાણીતિ, જે બીજાના કાર્યોને સાધે એ સાધુ અને મનને મારે એ મહંત. એટલે સત્સંગની દ્રષ્ટિએ તો હું એ જ કહીશ કે આપણા ઋષિમુનિઓ જે હતા, પ્રાચીન ઋષિમુનિઓ, એ તો સમાજ સુધારક હતા. અને જ્યારે જ્યારે પણ સ્ત્રીઓ પર સંકટ આવ્યું છે, સંસ્કૃત વાંગ્મયમાં શકુંતલાનો પ્રસંગ મને યાદ આવે કે શકુંતલા પર જ્યારે સંકટ આવ્યું, સ્વર્ગલોકની મેનકા જ્યારે શકુંતલાને છોડીને ગઈ, ત્યારે વિશ્વામિત્ર ઋષિ જે પોતે સંત કહેવાય અને સંતે એ નારીને સંરક્ષણ આપ્યું છે. જી રુઝાનજી, આપ શું કહેશો? કારણ કે હંમેશા આ પ્રકારની નિવેદનબાજી અને વિવાદ એક આસારામ બાપુનો જાણે કે પર્યાય બની ગયો છે. જ્યારે પણ ખાસ કરીને રુઝાન, હું એ જાણવા માંગુ છું કે જ્યારે જ્યારે આવા સત્સંગ થતા હોય છે, મુખ્ય તેમના દ્વારા, જે આસારામ બાપુ દ્વારા આ પ્રકારના નિવેદનો થતા હોય છે, લોકોની માનસિકતા પર શું અસર થતી હશે? કારણ કે મહિલાઓ પણ ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં હાજર હોતી હોય છે. આ વાત તમે બહુ સાચી કરી. એકચ્યુઅલી આ મારા બી મનમાં ક્વેશ્ચન છે, પણ વોટ આઈ પ્રિઝ્યુમ કે કારણ કે આસારામ બાપુ ઇઝ અ વેરી નોન ફિગર, જે મેં એમના ટીવીઝમાં ફોટો જોઉં છું ને જે સત્સંગમાં લોકો જોઉં છું, લોકો બહુ હોય છે એમના સત્સંગમાં, એટલે મને બી આ થાય છે કે આવા સ્ટેટમેન્ટનો મેક કરે છે તો એમના ફોલોઅર્સ જે એમને ફોલો કરતા હોય છે એમને નથી થતું કે સમથિંગ ઇઝ સમવેર રોંગ, ક્યાંક કંઈક ખોટું છે અને આ એમની જે ફિલોસોફી છે એ ખોટી છે? પણ એટલે મને અત્યારે મારી પાસે આનો સવાલનો જવાબ નથી, મારા પોતા પાસે સવાલ છે બેન. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે પણ એક ધર્મગુરુ આ પ્રકારના નિવેદનો કરતા હોય છે, કુનાલજી આપ શું કહેશો, લોકોની માનસિકતા પર શું અસર થતી હોય છે? આમાં તો બસ હું એટલું જ કહીશ કે સંતનું કાર્ય જે છે એ સદશાસ્ત્રોનો પ્રચાર અને આ દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય સાધુનું છે. અને સાધુ જે છે એ સમાજનો ચોકીદાર છે. જેવી રીતે ચોકીદાર રાત્રે જાગે એવી રીતે સાધુનું કામ જાગવાનું છે, પણ જાગીને સમાજને જાગૃત કરવાનું છે. એ જો રક્ષક જ જો ભક્ષક બને તો એ ઉચિત નથી. અને મારે એમાં ઉમેરવું છે એમનાથી ધ્યાન આવ્યું કે અગર આઈ થિંક ઇઝ મિસયુઝિંગ ધ ટ્રસ્ટ, જે લોકોએ ભરોસો એમના પર મૂક્યો છે, જે એમને સ્થાન પર બેસાડ્યા છે, એ મિસયુઝ કરી રહ્યા છે. રુઝાન, વાત એ પણ થાય છે કે હંમેશા, કદાચ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન કરતો, એક તરફ આખો દેશ છે જે આ પીડિતાની સાથે, તેમને ખૂબ જ દર્દ છે, એ પીડિતાનું દર્દ કદાચ દેશની દરેક મહિલા અનુભવી રહી છે. જીજ્ઞાબેન એક મિનિટ, ખાલી મહિલા નહીં, તમે જોશો તો પુરુષો બી બહાર આવ્યા છે, પુરુષોએ બી પોલીસની લાઠી કરી છે, યમુનાના પાણી ગંદા સહન કર્યા છે, પુરુષો એટલા જ હેલ્પ કરે છે, ઇન્વોલ્વ છે. અને આવા સમયે જ્યારે આવા પ્રકારના નિવેદનો અપાતા હોય છે, કોઈ પણ પછી એ રાજકારણી હોય કે પ્રકારના આ પ્રકારના કોઈ ગુરુ હોય, પણ જ્યારે રુઝાન આ પ્રકારના નિવેદનો થઈ જાય છે, મીડિયા સમક્ષ પણ આવે છે, સમગ્ર દેશ સમક્ષ આવે છે, અને ત્યારે એમને લાગે છે કે આ ભૂલ થઈ ગઈ, ત્યારે તરત જ નિવેદનબાજી પોતાની ફેરવી લેશે. પણ હું એક બેન બોલે એના પહેલા કૃષ્ણમૂર્તિજીનું વાક્ય મને યાદ આવે છે કે ભૂલ કરો, ખૂબ કરો, લેકિન બાર બાર મત કરો. હવે મારે કેવું છે, આમ જેમ સાહેબે કહ્યું, બરોબર કહ્યું, કે આ તો એવું છે થપ્પડ મારવાની ને પછી કહ્યું ને હું તો માખી ખસેડતો હતો, એટલે આને ફ્લિપ ફ્લોપ કહેવાય, અમે કે ફ્લિપ ફ્લોપ કર્યું, ગુલાટ મારી, જે આપણા દેશી ભાષામાં કહીએ તો. અને આ લોકો આ નિવેદનો શું તાવમાં આવી જાય છે, આઈ ડોન્ટ નો આટલા બુદ્ધિ, એટલે તો કહ્યું કે હવે મને દયા આવે છે લોકો પર, કે એ લોકો એકદમ એન્થુઝિયાસ્ટિક થઈ જાય છે કે યા એવું ખાસ એવા નેગેટિવ નિવેદનો કરે, કારણ કે એને ખબર કે મીડિયામાં આદત કે નેગેટિવ કર્યું તો અમે છવાઈશું, એટલે પહેલાં નેગેટિવ કરી દે, પછી ખબર પડી જાય કે ભૂલ થઈ ગઈ તો સોરી કહી દે. એટલે આઈ થિંક હવે
મને એવું લાગે છે આફ્ટર આટલા બધા નિવેદનો સમજીને અલગ અલગ લોકોના એટલે અલગ અલગ સેલિબ્રિટીઝના મને એવું લાગે છે કે આ લોકોની મોડસ ઓપરેન્ડી જેમ ચોરની મોડસ ઓપરેન્ડી ન હોય કે પેલા ચોરી કેવી રીતે કરે એવી આ લોકોની મોડસ ઓપરેન્ડી છે મીડિયામાં રહેવા માટે હવે આ સિવાય તો કંઈ કહેવાય નહીં પણ એ લોકોને એ નથી ખબર કે આ કરવાથી એ લોકો અક્કલ ને બુદ્ધિના પ્રદર્શન કરે છે અને પીપલ આર લુઝિંગ રિસ્પેક્ટ ફોર ધેમ એ લોકોની રિસ્પેક્ટ લૂઝ કરી રહ્યા છે એ લોકોને નથી ખબર પડતી રુઝન પ્રશ્ન એ પણ થાય છે કારણ કે જે પ્રમાણે આપણે પહેલાં એમનું નિવેદન સાંભળ્યું એ નિવેદનની અંદર એક વાક્ય એ પણ હતું એમનું કે તમામે તમામ જે વાત કરી આખો વિવાદ ઊભો કર્યો અને ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે પીડિતાના પરિવાર સાથે હું છું પીડિતાના ગયા પછી તેમનો પરિવાર ખૂબ દુઃખી હશે અને જો તેમને પોતાનો દીકરો માનવો હોય તો હું છું એટલે એક રીતે કહી શકાય કે દીકરાનું શું કરશું ધપેલા ઘરમાં લઈને આરતી ઉતારશું દીકરાની એ લોકોને ન્યાય જોઈએ છે એટલે તમે બાપુજી તમે આટલે મોટા સ્થાને બેઠા છો તમે એ લોકોને ન્યાય મળે એના એની લડતમાં તમે આવો દીકરાની અમારે પેલી આરતીઓ નથી ઉતારવાની બાપુજી એટલે આવા ફાલતુ જેવા સ્ટેટમેન્ટો ના મારે કે મને દીકરો માનો અને હું છોકરો છું ના અને તે વોટ ઇઝ ધીસ રોટ કુનાલજી આપ શું કહેશો આ અંગે બહેનની વાત સાથે હું સહમત છું કારણ કે ધર્મગુરુનું કર્તવ્ય જ છે કે જગતના સુખે સુખી બીજાનું સુખ જોઈ અને સુખી રહે અને કોઈ વિપત્તિના સમયમાં હોય તો એને બહાર લાવવાનું કાર્ય એ સંતનું છે એટલે આ વાત સાથે હું બહુ જ સહમત છું કુનાલજી પણ એવું નથી લાગતું કે પહેલાં આ પ્રકારની વાત અને તરત જ બીજી જે લાઈન છે એટલે કહી શકાય કે કદાચ કોઈ વ્યક્તિના જે ઘા છે તેના પર પહેલા મરચું છાટ્યું અને ત્યારબાદ મલમ લગાવ્યો એના પર બીજું તો કંઈ નહીં કહું પણ મને એક શેર યાદ આવે છે એમના ઉપર કે નથી દીઠી કદી ભૂખને છતાંય ભૂખ પર બોલે અનિતિમય ભર્યું જીવન સભામાં પાછો નીતિ પર બોલે અને ઈર્ષા મદ અને મમતા અને મોહમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને ભક્તિ પર બોલે રુઝાન આ પ્રકારના નિવેદનો હંમેશા આવતા રહે છે પછી દરેક વિવાદ હોય કે ગમે તે વાત હોય પણ આસારામ બાપુ જાણે કે વિવાદ સાથે એમનો પર્યાય બની ગયો છે આપ શું કહેશો કારણ કે આ પ્રકારના નિવેદનથી તેમના જે ભક્તો છે અથવા તો જે સામાજિક કાર્યકરો છે અથવા તેમની સાથે જોડાયેલા જે કોઈ વ્યક્તિઓ છે તેમના પર કઈ પ્રકારની અસર થઈ શકે એ લોકો બી ચિલ્લુભાઈ પાણી મજીને ડૂબી ગયા હશે આઈ એમ શ્યોર ફોર ધેટ ભલે બતાવતા ન હોય કારણ કે દે હેવ ટુ સ્ટેન્ડ વિથ હિમ ઇન પબ્લિક બટ પર્સનલી તો એ લોકો બી અંદર ખાને કહેશે કે બાપુની બુદ્ધિ શું કે બુદ્ધિ નાઠી કે વોટએવર બીજો મારો પોઈન્ટ કરો તો જે આપણો રહી ગયો છે કે બાપુએ કહ્યું કે ભાઈ તમે લોઝ ના ઇમ્પ્રુવ કરતા સ્ટ્રોંગ ના કરતા કે મિસયુઝ થાય જે પોઈન્ટ પર મેં કહ્યું કે કોઈ બી બેન પોતાનો રેપ ફેક ના કરે એમ નામ ના કે આ ફેક રેપ છે હા ફેક એન્કાઉન્ટર આઈ રિપીટ કે મેં ફેક એન્કાઉન્ટર જોયા છે રેપ નથી જોયા બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અત્યારે અમે હજી બી લોઝ સ્ટ્રોંગ કરવાની તો વાત જ નથી કરતા અમે તો કહીએ છીએ એઝ અ બેન કે ભાઈ પહેલાં તો તમે મારી એફઆઈઆર લો એફઆઈઆર લીધા પછી ભાઈ તમે મને વિટનેસ પ્રોટેક્શન આપો વિક્ટિમ પ્રોટેક્શન આપો અમે એવી રીતે અમે કહીએ છીએ કે મેડિકલ ને એફએસએલ ના રિપોર્ટો સીધી અરે ટેકનિકો ટેકનોલોજી યુઝ કરીને કરાવો ફિઝિકલ મેથડથી ના કરાવો અમે આટલી ચીજો માગીએ છીએ બાપુજી અમે આનાથી વધારે કશું નથી માગતા પહેલા આટલું તો કરો કુનાલભાઈ આપ શું કહેશો કારણ કે આ વાત પણ એક સામે આવી બસ મારો તો કહેવાનો અર્થ એ છે કે સ્ત્રી એક શક્તિ છે નારી નારાયણી છે દુર્ગા છે અને એ દુર્ગાનું સ્વરૂપ છે એટલે એને કોઈ ક્ષમા માગવાની કે જરૂર જ નથી અને બસ સતત પ્રયત્નશીલ રહે અને સંઘર્ષ કરી અને ન્યાયને મેળવવો જોઈએ બસ રુઝાન આપ શું કહેશો અંતે શું મેસેજ પાસ કરવા માંગશો આપણી પેઢીને યુવાઓને મહિલાઓને સી અંતે મારે મેસેજ એ પાસ કરવો છે કે જે રીતે આજે મેં એટલે થોડા દિવસોથી જે રીતે યુવાઓ બી નહીં એલ્ડરલી નાતી અગેન કોઈ બી નાત જાતના કોઈ બી છોકરા છોકરીઓ બધા મળીને એકજૂઠ બેઠા છે થેન્ક્સ ટુ મીડિયા મીડિયાને ફ્લેર કરીને હરેક ઇન્સ્ટન્સને લઈ લઈને લોકોમાં કરે છે એટલે એનાથી અવેરનેસ લોકોને વધી રહી છે લોકોની જ્ઞાન શક્તિ દે કે બધા પાસે જ્ઞાન છે પણ નાવ દે કે ડિસ્ક્રિમિનેટ કે આ સાચું છે ને આ ખોટું છે અને જેમ તમે અમને મોકો આપ્યો બોલવાનો બાપુજીએ તો બોલી લીધું હવે તમે અમને મોકો આપ્યો એવી રીતે બીજા લોકોને મોકો આપ્યો એટલે જેટલું અમે બોલીને અવેરનેસ પેદા કરી શકીએ છીએ અમે કરવાની ટ્રાય કરી રહ્યા છે આજની યુવા પેઢી જ્ઞાની છે અભણ નથી એને બી સમજ પડે છે કે આ શું છે ને આ સાચું શું છે ને ખોટું શું છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે આપણા બધા યુવાઓને કે બી પોઝિટિવ હિંમત ના હારતા
મિસલેડ બી ના થતા, એ બી ખાસ કીધું કારણ કે આપણે યુવાઓ ઘણીવાર મિસલેડ થાય ને મિસગાઈડ થાય, એ ના થતા, યુઝ બી ના થતા, મિસયુઝ બી ના થતા. અને આપણે આ આપણી આ જે મોહિમ છે આપણે ચાલુ રાખવાની છે, અને જ્યાં સુધી આપણે આ બહેનોના રેપ કેસીસ લો, મોલેસ્ટેશન કેસીસ લો, એને આપણે સ્ટોપ ના કરાવી દઈએ, ઝીરો ટોલરન્સમાં ના લઈ દઈએ, ત્યાં સુધી આપણે આગળ વધવાનું છે. અને આપણે જરૂર સક્સેસફુલ થઈશું આપણે અગર એકબીજાના સાથે રહીએ છીએ તો. અને નાત પાત જાત ભાઈ ભાઈ બહેન એ બધું કશું જ નહીં, આપણે વી આર ઓલ ટુગેધર એન્ડ વી શુડ બી ટુગેધર. કુનાલભાઈ આપ શું કહેશો? એક તરફ દેશમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આ પ્રકારના નિવેદનથી લોકો પર શું અસર, અને તેમને શું મેસેજ આપો? હું એક જ મેસેજ આપીશ કે ઉપનિષદના જે સૂત્ર છે કે ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ, ઉઠો જાગો અને જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ લક્ષ્ય તરફ ગતિ કરો. અને છેલ્લે તો એ જ સંદેશ છે કે આ જે કંઈ ઘટના ઘટી એમાં નારીને સંરક્ષણ મળવું જોઈએ, અને ધર્મગુરુ જે છે એ સમાજના રક્ષક બને, એનું કાર્ય જે છે એ સમાજને સુધારવાનું છે. જી જી કુનાલજી અને રુઝાન આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સમયના અભાવે આ ચર્ચાને અહીં અટકાવીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો જીએસટીવી.